તમારે તેમને એવું કંઈક હાંસલ કરાવવું જોઈએ જે તમે ના કરી શક્યા, એવું વિચારીને તમારા બાળકોનું જીવન દુખી ન બનાવશો. યુ આર નોટ અ બોસ. તમે તેમના બોસ નથી કે તમે તેમના માલિક નથી. તમારા બાળકને એક દોસ્તની જરૂર છે, કોઈક જે તેમની તરફ હાથ લંબાવે, તેમની સાથે રમે. છેલ્લા 25 વર્ષમાં માતા પિતા હોવાની આખી સ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે. કદાચ જ્યારે હું મોટો થઈ રહ્યો હતો, મારા પર નહીં પણ સામાન્ય રીતે એક પેઢી તરીકે માતા પિતાનો પ્રભાવ 60-70% હતો. સ્કૂલ અને બહારનો સંપર્ક લગભગ 30% હતો. કેમ કે તમે ભાગ્યે જ કોઈકને મળતા, સિવાય કે તમારા સ્કૂલના દોસ્તો અને પરિવારના દોસ્તો, અને એટલું જ. એટલી વસ્તુઓ સામે ન આવતી, સિવાય કે તમે જે વાંચો અને કદાચ કંઈક જુઓ થિયેટરમાં કે ક્યાંક. ક્યાંક કોઈ વિડીયો પણ નહોતો ચાલતો, ઠીક છે. આ એક નવી વસ્તુ છે. પણ આ સમીકરણ આજે ઉલટાઈ ગયું છે. આજે બાળક પર તમારો પ્રભાવ કદાચ વધારેમાં વધારે 20-30% છે. બાળકો આજે દુનિયાભરના બધા પ્રકારના લોકો દ્વારા પ્રભાવિત થઈ રહ્યા છે. તે કેવા લોકો છે, તેમનો હેતુ શું છે, તમે નથી જાણતા. સ્કૂલના શિક્ષકોનો ભાગ્યે જ કોઈ પ્રભાવ છે, સાથે રહેતા મિત્રો અને પડોશીઓનો ભાગ્યે જ કોઈ પ્રભાવ છે, બીજે ક્યાંક બીજું કોઈ છે જેમનો જબરદસ્ત પ્રભાવ છે. એટલે આ બધું જોતા, જો તમે, કેમ કે દુનિયાના બધા લોકોમાંથી માતા હોવાને લીધે આપણે માનીશું કે તમારા દિલમાં તમારા બાળકનું શ્રેષ્ઠ હિત છે, જો એવું હોય તો તમારો પ્રભાવ સૌથી વધારે હોવો જોઈએ. પણ એવું થતું નથી. જે ક્ષણે તમે વિચારો છો કે હું મા કે બાપ છું, કેમ કે મા બાપ એક બોસ છે જે કોઈને નથી ગમતા. જો તમારું બાળક કંઈક શેર કરવા માંગે છે, તો તેઓ જઈને તેમના મિત્રો સાથે શેર કરશે કેમ? તેમને લાગે છે કે તેમના મિત્રો સમજદાર છે અને મા બાપ, તેમને કંઈ ખબર પડતી નથી, તે લોકો બીજી દુનિયાના છે. એવું ના કરશો. તમારા બાળકને એક મિત્રની જરૂર છે, બોસની નહીં. હેલો, તેમને બોસની જરૂર નથી, મિત્રની જરૂર છે. એવું કોઈ જે હાથ લંબાવે, તેમની સાથે રમે, જે જીવન માટે તેમના જેટલું જ ઉત્સાહિત હોય. ઓહ, હું પેરેન્ટ છું. મોટા ભાગના મા બાપ જાણે તેઓ ભારે બોજ ઉચકી રહ્યા હોય, તેમ મારા મા બાપ, મારા છોકરાઓ આમ થશે, તેમ થશે, તેમની કારકિર્દી શું થશે. કદાચ 30-32 વર્ષ પહેલા આ મારા શરૂઆતના પ્રોગ્રામમાંનો એક હતો. હું ઇનર એન્જિનિયરિંગ પ્રોગ્રામ કરાવી રહ્યો હતો ચેન્નાઈમાં, અને એક માણસ વહેલી સવારના ક્લાસમાં તેની દીકરીના ભવિષ્ય માટે બહુ ચિંતિત હતો. અને પરીક્ષા આવી રહી છે અને તે છોકરી તેના અભ્યાસ પર ધ્યાન નથી આપી રહી, અને તે એટલો ચિંતિત હતો કે તેના ભવિષ્યનું શું થશે. આ બધું મેં આ ભાઈને જોયો. તે ઘણો યુવાન લાગે છે. અને તેની દીકરી કેવડી હશે? મેં પૂછ્યું, તારી દીકરી કેટલી મોટી છે? તેને કીધું, 4 વર્ષ. મેં કહ્યું, અરે મૂર્ખા, તારી પાસે બાળક હોવાનો કોઈ અધિકાર નથી. 4 વર્ષની છોકરી, તમે તેના ભવિષ્ય માટે ચિંતિત છો. તે તેનું હોમવર્ક નથી કરી રહી, તે તેના શિક્ષણ પર ધ્યાન નથી આપી રહી, તે ગણિત નથી બરાબર કરતી, તેને ખાલી 98% આવે છે, બાકીના 2% ખૂટે છે. હું કહું છું, આ બકવાસ છે. તમારે તેમને એવું કંઈક હાંસલ કરાવવું જોઈએ જે તમે ન કરી શક્યા, એવું વિચારીને તમારા બાળકોનું જીવન દુઃખી ન બનાવશો. તેઓ કંઈ એના માટે નથી, તેઓ તમારા થકી આવ્યા છે, તમારા માંથી નથી આવ્યા. આ એક સૌભાગ્ય છે કે બીજું જીવન તમારા થકી થયું. હંમેશા તે સૌભાગ્યની કિંમત સમજો અને જુઓ કે તમે સારામાં સારું શું કરો. તમે બોસ નથી, તમે તેના માલિક નથી. આ તો એક મોટું સૌભાગ્ય છે, બીજું જીવન. તમારી પાસે બીજા જીવનને તેની શરૂઆતથી જોવાની તક છે. તેને સાકાર કરવા સારામાં સારું પોષણ કરો. શ્રેષ્ઠ વસ્તુ જે કરી શકાય તે છે, તમારા ઘરમાં એવું વાતાવરણ બનાવો કે તમારા બાળકો ક્યારેય ન જુએ કે ગુસ્સો શું છે, નિરાશા શું છે, ડર શું છે, ઈર્ષા શું છે, એકબીજા સાથે ઝઘડવું શું છે. આ વસ્તુઓ તેમણે ક્યારેય ન જોઈ હોય. તેઓ આનંદ અને પ્રેમના વાતાવરણમાં મોટા થાય. બસ આટલું જ. તમારે તેમને કોઈ મૂર્ખ ફિલોસોફી શીખવવાની જરૂર નથી. તેઓ સારી રીતે મોટા થશે, કેમ કે આ એ પોષણ છે જે જીવનને આકાર આપવા માટે જરૂરી છે. Oh.